નમસ્કાર દર્શક મિત્રો, જીરોર કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. હું છું નરેશ સોની. સૌપ્રથમ તો દિવાળીની હાર્દિક શુભકામનાઓ નિર્માણ ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોને. આજે આપણે ચર્ચા કરીશું દિવાળીના તહેવારને લગતી જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે, જે પ્રમાણે ગૃહિણીના બજેટ ખોરવાયા છે અને જે પ્રમાણે તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, ક્યાંક લોકોને પોતાની ખરીદીમાં કાપ મૂકવાની ફરજ પડી રહી છે. તમામ કારણોની ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઇન્વાઇટ કર્યા છે રુઝાનજી ખંભાતા, કે જેઓ સામાજિક કાર્યકર છે. રુઝાનજી, સ્વાગત છે આપનું. અને પ્રકાશભાઈ કાપડિયા, કે જેઓ ગુજરાત મર્ચન્ટ ચેમ્બરના પ્રેસિડેન્ટ છે. પ્રકાશભાઈ, આપનું પણ સ્વાગત છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વાત કરીએ મોંઘવારીની, દિવાળીનું જે પ્રમાણે દિવાળીના તહેવારોની સિઝન છે, ક્યાંક મોંઘવારી વધી છે, જેના કારણે ગૃહિણી અને પોતાના બજેટમાં ક્યાંક કાપ મૂકવાની ફરજ પડી છે. કારણોની ચર્ચા કરીશું, જાણીશું શા માટે મોંઘવારી, કેવા કારણોસર વધી છે, શું કેવા પ્રકારની, જે પ્રમાણેની દર વર્ષે દિવાળીમાં ખરીદી તો થતી જ હોય છે, કરાતી જ હોય છે, પણ ક્યાંક આ વખતે દિવાળીમાં ખરીદીમાં ક્યાંક કેપ દેખાઈ રહ્યો છે. રુઝાનજી, શું કહેશો, જે પ્રમાણે દિવાળીનો તહેવાર છે, ખરીદી થતી હોય છે અને ક્યાંક ખરીદીમાં કાપ મુકાય છે, મોલ કલ્ચર વધ્યું છે, છતાં પણ સ્થાનિક જે બજાર છે ત્યાં સ્થાનિક બજારમાં લોકોની ચહલપહલ જોવા મળતી હોય છે વધારે, અને જે પ્રમાણે મોલ કલ્ચર છે, દિવાળીનો તહેવાર છે, મોંઘવારી, તમામ મુદ્દાઓ આપ કેવી રીતે જોઈ રહ્યા છો ગૃહિણીના બજેટની સાથે સરખાવીએ તો? સૌથી પહેલા તો મારા તરફથી હેપી દિવાળી બધા આપણા જીટીપીએલ નિર્માણના દર્શક મિત્રોને. હવે જ્યારે આપણે જે મોંઘવારીની વાત કરીએ છીએ, ત્યારે દિવાળી એક એવો તહેવાર છે જ્યારે બધા જ, ઇટ્સ અ નેશનલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, એટલે બધા જ એ મૂડમાં કે ભાઈ દિવાળીના ટાણે અમે ખર્ચો કરશું, એટલે એની પહેલા અને એ વખતે બધે ઘરમાં નવી ચીજો આવે છે, નવી જે યરલી ચીજો લોકો ખરીદતા હોય, ઇન્કલુડિંગ ક્લોથ બોલો, ખાવા પીવાનું બોલો, આઇટમો બોલો, અને યુ નો એક ફેસ્ટિવ સિઝન હોય છે, એટલે એક એક મેન્ટાલિટી હોય છે, એક મૂડ હોય છે કે આપણે શોપિંગ કરશું. જોડે જોડે એક એવો બી મૂડ હોય છે કે ભાઈ દિવાળી એટલે સારા આપણને ડિસ્કાઉન્ટ્સ મળશે, સારી વેલ્યુ મળશે, વેલ્યુ ફોર મની, અને જોડે જોડે આપણે નવી ચીજો ઘરમાં વસાવશું સારા ડિસ્કાઉન્ટ સાથે. હવે થયું છે શું, બે થોડા વર્ષોથી જોવામાં આવી રહ્યું છે કે જ્યારે દિવાળી ટાઈમ આવે છે ત્યારે કંઈકનો કંઈકનો ભાવ વધારો થાય છે. નોર્મલી ઘણીવાર તેલનો ભાવ વધ્યો હોય, ઘણીવાર શુગરનો ભાવ વધ્યો હોય. હવે આ વખતે જે આપણે બધાને ખબર છે કે તુવેર દાલ ને બધી દાલ, પલ્સીસ, ટુ બી ઓનેસ્ટ, પલ્સીસનો ભાવ ભયંકર વધ્યો, એટલે એના લીધે જે આપણા બધા ફરસાન બનતા હતા યા મિષ્ટાન બનતા હતા, એમાં ફરસાન અને મિષ્ટાન, મિષ્ટાન કારણ કે જે દૂધના લીધે, જે દૂધની આઈટમો બને છે એના લીધે આ દૂધનો ભાવ જે હાઈ છે, એના લીધે એ બી ભાવ વધ્યો. એટલે જ્યારે આ બંને ચીજ થઈ રહી છે ત્યારે લોકોનું જે એક સ્પિરિટ હોય, જાણે કે દિવાળી જે સ્પિરિટ હોય, જાણે કે પહેલાં અમારે ત્યાં મઠિયાઠે, પહેલાં શું કહેવાય, ખાખરા, ચોળાફળી, બધું આમ ડબ્બા ભરી ભરીને આવે, મગજ ડબ્બા ભરી ભરીને આવે, હવે ડબ્બા અડધા થતા ગયા છે. કેમ? કારણ કે ભાવ વધે એટલે બિચારા લોકો એને એફોર્ડ ના કરી શકે. એટલે જે આખી જે પેલી એક ખુશાલી હોય કે ભાઈ આપણે આ રીતે ખાઈ પીને મજા કરશું, એ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે એક મોટી બ્રેક લાગી છે. કારણ કે અલ્ટિમેટલી અત્યારે જ્યારે તમે દિવાળીમાં આટલો ખર્ચો કરશો તો પછી આખું વર્ષ તમે કેવી રીતે ચલાવશો, એટલે આના માટે અત્યારે ઇટ્સ ને ફૂડ ઇન્ફ્લેશન છેલ્લા 3-4 વર્ષથી વધી રહ્યું છે. એવું નથી કે આજ વર્ષે વધ્યું છે, છેલ્લા 3-4 વર્ષથી ફૂડ ઇન્ફ્લેશન એટલા માટે બી વધી રહ્યું છે કારણ કે આમાં પાછા જોક છે. જોક એ રીતે છે કે વચ્ચે મને એક જણાય કે બેન આપણને 12 રૂપિયા વર્ષે આપણને વીમો મળી જાય, પણ અત્યારે તુવેરની દાલ ને આ બીજા દાલો આપણે 160 ને 100, એ ઉડદની દાલ 160 ને 180 રૂપિયા મળે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ કે આ બધું એટલે વધ્યું છે કારણ કે જે જે રીતની આપણી જે રીતની સિસ્ટમ છે ફૂડ માટેની, એ સિસ્ટમ બહુ રિવેમ કરવાની જરૂર છે, જે આપણે આગળ ડિસ્કસ કરશું. અને એના અત્યારે જે બધા આપણે બધા એટલા માટે, ધીસ ઇઝ ધ રીઝન કે દિવાળીમાં માર ખાઈ રહ્યા છીએ. પ્રકાશભાઈ, આપ ગુજરાત મર્ચન્ટ ચેમ્બરના પ્રેસિડેન્ટ છો, આપ કેવી રીતે જોઈ રહ્યા છો મોંઘવારીને? પહેલા તો દિવાળી માટે જે છે શુભેચ્છા પાઠવું છું નિર્માણના દર્શકોને. અને હવે જે મોંઘવારીની વાત થઈ એની અંદર ગૃહિણીનું બજેટ તો ખોરવાયું છે, પણ સાથે સાથે જે કઠોળમાં 210 રૂપિયા સુધી તુવેર દાલ પહોંચી ગઈ હતી, અત્યારે 174નો ભાવ છે. એટલે એ રીતે કઠોળમાં જે સરકારની જે પોલિસી 3-4 વર્ષથી થઈ છે, કે દાખલા તરીકે શરદ પવાર હતા એ કઠોળમાં સટ્ટો ચલાવતા હતા, એટલે એની સીધી ઇફેક્ટ જે છે પ્રજાના બજેટ ઉપર આવે છે. અને આમાં વાયદા બજાર હોવું ના જોઈએ કઠોળમાં, એના ઉપર પ્રતિબંધ હોવો જોઈએ. અને બીજું તો જે નાના મજદૂર વર્ગ છે, શ્રમિક વર્ગ છે, એમાં સરકારનું જે મોંઘવારી ભથ્થું અપાય છે એ મોંઘવારી ભથ્થું ઘટાડ્યું છે આ વખતે. એટલે અપર ક્લાસ જે સર્વિસ ક્લાસ પીપલ છે, ક્લાસ 1 એનાથી ઉપરના, એમને મોંઘવારી ભથ્થું વધારે મળે છે. અને મજૂરો અને શ્રમિકોને જે મોંઘવારી ભથ્થું ઘટાડ્યું છે, એટલે મોંઘવારી ભથ્થું ઘટાડ્યું તો એમને ઓછું મળે છે અને ખરેખર મોંઘવારી વધી છે. એટલે આ જે જગલરી છે કેલ્ક્યુલેશનની, એ કેલ્ક્યુલેશનની જગલરીમાં સરકાર અને પ્રજા વચ્ચે સંકલન ઓછું થઈ ગયું છે. અને
પૂછવા માંગીશ કે જે પ્રમાણે આપ સંકલનની વાત કરો છો, ક્યાંક જે પ્રમાણે મોંઘવારીમાં જે પ્રમાણે કહ્યું કે 210 રૂપિયા જે હતો અત્યારે 174 રૂપિયા છે, પણ જ્યારે ઓલમોસ્ટ એ છે ને અડધા આપ અત્યારે જે ભાવ આપ કહી રહ્યા છો એના કરતા પણ અડધો હતો કે 70 થી 80 રૂપિયા કિલો દાળ મળતી હતી, તો શું કારણ છે? જ્યારે ખરેખર ખેડૂતનું જ્યારે ઉત્પાદનનો જે સમય હોય છે એ વખતે ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, ટેકાના ભાવ નથી મળતા, અને જ્યારે અત્યારે ખરી જરૂરિયાત છે ગ્રાહકોને, જ્યારે ગ્રાહક મિત્રોને ખરીદવાની, જ્યારે રિયલ ખરીદદાર આવે છે, રિયલ બાયર જ્યારે આવે છે, ત્યારે એને એ વસ્તુ પોસાતી નથી એવા ભાવે મળી રહી છે, તો આ ગેપ ક્યાં પડી રહ્યો છે? ભાવ એવી રીતે પડી રહ્યો છે નરેશભાઈ જી, કે જે સરકારની જે અત્યારે પોલિસી છે એ અમીરોનું રક્ષણ કરવાની પોલિસી છે, અને ગરીબોને જે છે આર્થિક રીતે બીજી રીતે શોષણ જ થાય છે એવું એક પ્રજામાં અવાજ છે. અને દાખલા તરીકે ઈએમઆઈ ભરવાનું છે, મિડલ ક્લાસ પીપલ છે, લોઅર ક્લાસ પીપલ છે, એને લોન જોઈતી હોય તો એને 12% વ્યાજે મળે છે. જ્યારે રિલાયન્સ અદાણીને જોઈતી હોય, મોટા ઉદ્યોગપતિઓ જે લોકો ડિફોલ્ટર પણ હોય છે, એનપીએ પણ વધી ગયું છે બેંકોનું, તો નાનો માણસ છે ને એ લોનથી વંચિત રહી ગયો છે. આજે દાખલા તરીકે પ્રધાનમંત્રી રોજગાર યોજના છે PMRY, તો એમાં લોન બેંકેબલ લોન હોય છે, છતાં પણ એમને નાના માણસને લોન નથી મળતી. એટલે જે આપે કહ્યું કે 60-70 રૂપિયાથી ઉપર ગયું છે, જે 174 છે તુવેર દાળનો ભાવ, તો એમાં જે મોટા જે આપણા પોલિટિશિયનો છે એ અને મોટા ઉદ્યોગપતિઓ એમની સાળગાળથી સટ્ટા બજારના કારણે ગરીબ માણસની જે ખરીદ શક્તિ છે એ ઘટી રહી છે, જે જોખમકારક છે. અને આપણો દેશ એવું બતાવવા માંગે છે કે અમારા દેશમાં ગરીબી આપણે મોંઘવારી એટલી નથી અને પ્રજા બહુ સારી રીતે ચાલે છે, BPL લોકો ઓછા છે. જો BPL વધારે બતાવે તો વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટનો એની ઉપર ઇફેક્ટ આવે લોન મેળવવામાં સરકારને. એટલે આ આંકડા છે ને, અમે કલેક્ટર પાસે ગયા કે ભાઈ તમે BPL સર્ટિફિકેટ કેમ નથી આપતા, તો એ BPL સર્ટિફિકેટ કે અમારે ઉપરથી પ્રતિબંધ છે કે અમારે 35% થી વધારે જે છે એ ગરીબી રેખા નીચે નથી, એવા આંકડા ફિક્સેશન કરેલું છે. એટલે આ બહુ જોખમકારક છે અને સરકારે અમે ઉમદા રહેવું જોઈએ અને હકીકતો એ આંકડા જ બહાર આવવા જોઈએ. આ ફેબ્રિકેટ આંકડા જે છે, રઘુરામ રાજન છે રિઝર્વ બેંકના ગવર્નર, એ કઈ બોલે છે, અરુણ જેટલી કઈ બોલે છે, આપણા PM સાહેબ કઈ બોલે છે, ત્રણે વચ્ચે સંકલન નથી, એના લીધે પણ મોંઘવારી વધી રહી છે. રુજાનજી શું કહેશો આપ? સંમત છો પ્રકાશભાઈની વાત સાથે કે પછી ક્યાંક મારો કહેવાનો મતલબ એ છે કે જે પ્રમાણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, જ્યારે રિયલ બાયર માર્કેટમાં ખરીદી કરવા જાય છે ત્યારે એને બહુ જ ખૂબ જ ઊંચા ભાવે ખરીદી કરવી પડતી હોય છે, વચગાળો જે છે, જે વચેટિયા જેને કહી શકાય, એજન્ટ જેને કહી શકાય કે સંગ્રાહખોર જેને કહી શકાય, તેવા લોકો ક્યાંક આનો વધુમાં વધુ ફાયદો ઉઠાવી રહ્યો છે. રુજાનજી શું કહેશો આપ? સૌથી પહેલા તો જે સાહેબે કહ્યું, ઓબ્વિયસલી હી ઇઝ રાઈટ, નોટ 100% હી ઇઝ રાઈટ પાર્શિયલી, નો ડાઉટ ઓન ધેટ, એમાં કોઈ જ ખોટી વાત નથી. બીજો પોઈન્ટ કે આપણે કોઈ બી ગવર્મેન્ટ હોય, લાસ્ટ યરની ગવર્મેન્ટ હોય કે આ યરની ગવર્મેન્ટ હોય, કોઈ બી ગવર્મેન્ટ હોય, તમે જોશો કોઈ કાંદાના ભાવ સાથે રમે, કોઈ સુગરના ભાવ સાથે રમે, કોઈ તેલના ભાવ સાથે રમે, કોઈ હવે પલ્સીસના ભાવ સાથે રમે, એટલે આમાં તો કોઈ ડાઉટ જ નથી. એટલે જે આખી એની મોડસ ઓપરેન્ડી જેમ અમે કહીએ છીએ કે હંમેશા બધામાં તમે જોશો તો આ બધી ચીજોમાં તમે અગર આ બી લો, શું કહેવાય, કાંદો લો, આ જે બીજી બધી કઈ વચેટિયાઓ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે, પણ હવે વચેટિયાઓ છે કોણ? લેટ અસ એક્સેપ્ટ ધેટ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. અને ઓબ્વિયસલી જેમ સાહેબે કહ્યું, સાચી વાત છે કે આ વચેટિયાઓ આર બીન કંટ્રોલ્ડ બાય પોલિટિશિયન્સ, કોઈ બી પોલિટિશિયન પાર્ટીના, નોટ કે આ પાર્ટી ને પેલી પાર્ટી. અત્યારે મને પોલિટિક્સ કરવી જ નથી, કારણ કે પોલિટિક્સ છે જ નહીં. આ તો સત્ય છે કે બધા પોલિટિશિયનો અલગ અલગ પાર્ટીના હોય, જે ઇન પાવર હોય, અલ્ટિમેટલી જેની પાસે પાવર છે એ જીસકી ભેંસ ઉસકા ડંડા, એવી વાત છે. એ જુસ્કા ડંડા ઉસકી ભેંસ, સોરી, જે બી ઊંધું છે, તો જે બી જેના હાથમાં પાવર છે એ એનો પાવર વાપરવાનો છે. એટલે એના લીધે જે આપણા જેવા આમ આદમી છે એ લોકો સફર થાય થાય ન થાય. હવે જે આની સિમ્પલ લોજિક છે, લોજિક સિમ્પલ હતી કે ભાઈ વચેટિયાઓ જયારે પેલા લોકો ફાર્મરો પલ્સીસ કે જે બી એનું કામ કરતા હોય ત્યારે એ લોકોને ભાવ ના મળે, તે વખતે ભાવ એકદમ તૂટી જાય અને પછી એ લોકો બધું હોર્ડિંગ કરે, હોર્ડિંગ એટલે સંગ્રહ કરે અને પછી માલ દબાવી રાખે એટલે ભાવ વધે. એટલે આ તો સિમ્પલ ઇકોનોમિક્સ છે, આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. પણ અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ અત્યારે એ પોઈન્ટ છે કે જે આપણને બધાને ખબર છે કે એઝ ગવર્મેન્ટ, જે ગવર્મેન્ટે, ચલો પોલિટિશિયન્સ એક વન ક્લાસ ને ગવર્મેન્ટ હોય, આમ કહું તો PMO ને એ બધું ઇઝ અનધર ક્લાસ, તો PMO ને એ લોકોને આ ખબર કેમ નથી પડી રહી કે આ ભાઈ ખોટું થઈ રહ્યું છે? અને ધેટ ઇઝ વાય દે હેવ બીન વોટેડ ટુ પાવર, એટલા માટે તે લોકોને પાવર આપ્યો છે, દે હેવ બીન વોટેડ, એક મેન્ડેટ મળ્યું છે, તો એ લોકો આની ઉપર કેમ સ્ટ્રોંગ સ્ટેપ્સ નથી લેતા? કારણ કે આજે આપણે હર બે મહિને કોઈ આપણે આની વાત કરીએ છીએ, કાંદા બટાકાની વાત કરીએ છીએ, કોઈ દિવસ આવી તો પલ્સીસની વાત કરીએ,
કરે છે, હર બે મહિને કંઈક નું કંઈક હિટ થાય છે, અને જેના લીધે જે ગૃહિણીનું બજેટ છે, બજેટ એટલે શું, લોકો જેટલું ખાય પીએ એટલું તો હવે બાય ડિફોલ્ટ જાણે કે અત્યારે અમારે ત્યાં તો જોક છે કે આપણે ચિકન લેવા જઈએ, ચિકન 120 રૂપિયા કિલો છે, અને આ જે આપણે દાલની વાતો કરીએ, અલગ અલગ ઉડદ દાલ આ બધી, એ 160-80 રૂપિયા કિલો છે. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહું, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાંભળવા જેવી, કે જ્યારે અત્યારે જે આપણી પાપડ ઇન્ડસ્ટ્રી છે, જે સૌથી વધારે તામિલનાડુમાં છે, 750+ કરોડની ઇન્ડસ્ટ્રી છે, એ આખી ઇન્ડસ્ટ્રી 50% બાઈ ગઈ છે. કેમ? કારણ કે ભાવ વધી ગયા એટલે લોકો, પાપડ ઇઝ નોટ અ નેસેસિટી, ઇટ ઇઝ અ નોટ, ઘણા લોકો માટે એક એક એક્સ્ટ્રા આઈટમ હતી એટલે ઓછી થઈ ગઈ, એટલે આખી એ ઇન્ડસ્ટ્રી હિટ થઈ ગઈ. એટલે તમે જુઓ કે આખી એક ચીજના લીધે આખી ઇકોનોમી આપણી બગડી રહી છે ઇન ટર્મ્સ ઓફ ફૂડ ઇન્ફ્લેશન. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇટ ઇઝ વેરી નેસેસરી કે આ વચેટિયાઓને જે બી રીતે હેન્ડલ કરવાનો હોય, અને વચેટિયા એટલે આપણે ખાલી વચેટિયાની જે લોકોને જે બેકએન્ડમાં ઇમ્પોર્ટન્ટ છે કે બેકએન્ડમાં કોણ બેસે છે. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ જે મારે ખાસ અહીંયા કેવી છે, જે સત્ય છે કે હું પાછી રોકેટ સાયન્સની વાત નથી કરતી, કે આપણે જે કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ છીએ, જે એનું એનું સ્ટોરેજ સિસ્ટમ હોવી જોઈએ આપણા ઇન્ડિયામાં, ભલે આપણે આટલું બધું ખોરાક બનાવીએ છીએ પણ બગડે છે. તમે જોયું હશે, આપણે ટીવીઓમાં જોયું છે કે વચ્ચે કંઈક કાદા બટાકા બધું સડતું હતું, કારણ કે એનો યા પછી વીટ વીટ ઘેહું ચાવલ તમે જોયું તો પહેલાં પહેલાં બેક એના યાર્ડમાં રેલવે યાર્ડમાં બધા ફેંકેલા પડેલા, કારણ કે આપણી સ્ટોરેજ સિસ્ટમ ખરાબ છે. એટલે આમ જોવા જઈએ તો આમ પકડો કામ ક્યાંકથી બી કાન પકડો, આપણે તો પ્રોબ્લેમ છે જ આ બધાનો. જી બિલકુલ. તો જે પ્રમાણે પ્રકાશભાઈ રુજાનજીએ વાત કહી, જે પ્રમાણે સંકલનના અભાવની આપણે વાત કરી, તો સાથે સાથે જે સ્ટોરેજના અભાવની પણ ક્યાંક વાત કરી રહ્યા છે રુજાનજી, તો શું કહેશો? જે પ્રમાણે સ્ટોરેજની વાત છે, હું સાથે બીજી વાતને એક સાંકળી લઉં છું. જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતું હોય છે, એસટી બસના ભાડા વધતા હોય છે, રેલવેના ભાડા વધતા હોય છે, નૂર જકાત વધારી દેવામાં આવતો હોય છે, પણ અત્યારે આપ જોશો તો લગભગ નીચા ભાવ છે, લગભગ 5-7 વર્ષના તળિયાના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે. જે પહેલાં ડીઝલ 62-65 રૂપિયા લીટર હતું તે અત્યારે લગભગ 50 રૂપિયાની આસપાસ હશે. તેમ છતાં ટ્રાન્સપોર્ટર એ ભાવ ઘટાડવા તૈયાર નથી, નૂર જકાત ઘટાડવા માટે તૈયાર નથી, એસટીના ભાડા ઘટાડવા તૈયાર નથી, રેલવેના ભાડા ઘટાડવા માટે તૈયાર નથી. તો આ બધાની પાછળ શું ફેક્ટર કામ કરી રહ્યા છે કે ભાવ વધે છે ત્યારે પોતે ભાવનો વધારો માંગે છે, પણ જ્યારે ભાવ ઘટે છે ત્યારે એનો વધારો પરત કરવા કેમ કોઈ તૈયાર નથી? પ્રકાશભાઈ, સિસ્ટમની ખામી છે. રુજાનજીએ કીધું કે આપણે કોઈ પણ પોલિટિશિયન હોય, પણ આઝાદી પછી હું એવું માનું છું, જે જોતો આવ્યો છું, કે ગરીબી અને અમીરીની જે ભેદરેખા છે ધીરે ધીરે વધી રહી છે, અને એમાં ખાઈમાં રૂપાંતર થઈ ગયું છે. અને આ સરકારની પોલિસીઓ જે કોંગ્રેસની સરકાર રહી હોય કે ભાજપની સરકાર રહી હોય કે બીજી સરકાર રહી હોય, પણ જે આર્થિક નીતિ છે સરકારોની, એ નફાખોરી પોલિટિશિયનો અને મોટા ઉદ્યોગપતિઓ માટે સફળ રહી છે, ગરીબો માટે નિષ્ફળ રહી છે. અને ગરીબોની સંખ્યા આપણા ત્યાં વધારે છે એટલે અવાજ ઉઠવા પામ્યો છે, અને ખરીદ શક્તિ ગરીબોની ઘટી રહી છે. એટલે આ જે પેટ્રોલ ડીઝલના ભાવ જે ઘટે છે ત્યારે સરકારે ખરેખર એની ટ્રાન્સપરન્સી રાખવા માટે ભાવ ઘટાડવા જોઈએ, પણ એમાં એ લોકો ઘટાડતા નથી જે ન્યાયના હિતની વિરુદ્ધ પણ ગણાય આમ કહીએ તો, અને જાહેર હિતની વિરુદ્ધ પણ છે. પણ સરકારને પણ નફાખોરી કરવી છે અને ઉદ્યોગપતિઓને સાચવવા છે, એટલે એકબીજાને અમીરોને સાચવવામાં આ ગરીબોનું કચણકાંડ નીકળે છે, એમની ખરીદ શક્તિ ઘટે છે, એમનું આર્થિક શોષણ થાય છે, બીજી રીતે પણ શોષણ થાય છે, જેને અટકાવવું બહુ જરૂરી છે. અને આમાં સરકાર સિવાય જે કોલ્ડ સ્ટોરેજની વાત કરી, કે કોલ્ડ સ્ટોરેજમાં ડુંગળી બટાકા કે જેના પણ કોલ્ડ સ્ટોર ડુંગળી બીજી રીતે મુકાય છે પણ એને પણ સંગ્રહખોરી કરાય છે, એમાં પણ મોટા માથાઓ જે છે એને ભાવ વધારવામાં પ્રોટેક્શન કરે છે, જેને સરકારે કોઈ પણ એવો કાયદો લાવવો જોઈએ કે એમને જેલ પાછળ મૂકવા જોઈએ. આર્થિક જીવન જરૂરી વસ્તુઓ છે, જ્યારે એને પ્રોત્સાહન આપનાર કોઈ પણ વ્યક્તિ હોય એ અસામાજિક તત્વોથી એને સરખાવવા જોઈએ અને એને જેલ પાછળ મોકલવા જોઈએ, એવું સરકારે પગલાં લેવા જોઈએ. જી બિલકુલ. દર્શક મિત્રો, જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે, દિવાળીનું બજેટ ક્યાંક ખોરવાયું છે, મહિલાને ખરીદીમાં કાપ મૂકવાની ફરજ પડી છે, ક્યાંક મોંઘવારી વધી છે, ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે જે પ્રમાણેની ચર્ચા ચાલી રહી છે, ક્યાંક સંકલનનો અભાવ છે, ક્યાંક સ્ટોરેજનો અભાવ છે, સમગ્ર ચર્ચા હજુ પણ ચાલુ રહેશે, પણ સમય થયો છે બ્રેકનો.